સુરતમાં નોકરી ધંધે જવા માટે મોટા ભાગના લોકો બસ અથવા તો રિક્ષાનો સહારો લે છે. ઘરથી નજીકની જગ્યા ઉપર પહોંચવા માટે રિક્ષાઓમાં રાહદારીઓ મુસાફરી કરે છે, ત્યારે રિક્ષા ચાલકોની મનમાની અવરનવર સામે આવી રહી છે. થોડા સમય પહેલા જ રિક્ષા ચાલકે ભાડામાં વધારો કર્યો હતો, ત્યારે ફરી એક વખત ભાડામાં વધારો કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યો છે. આજે સુરતના અલથાણ બ્રિજ પાસે રિક્ષા ચાલકોએ યુનિયન બનાવી વિરોધ કર્યો હતો. દરમિયાન આ બ્રિજ પાસેથી પસાર થતી અન્ય રિક્ષા ચાલકો કે જેઓની રિક્ષામાં પેસેન્જર બેસેલા હતા, તે તમામ પેસેન્જરને પોતાના સ્થળની જગ્યાએ અહીં અડધા રસ્તે ઉતારી દેવાતા પેસેન્જર હેરાન થયા હતા. કામ ધંધે જતી મહિલાઓ રિક્ષા ચાલકોને મનમાની સામે અટવાઈ ગઈ હતી, જેથી તેઓએ આક્રોશ ઠાલવ્યો હતો. ઉપરાંત આ રિક્ષા ચાલકો જે અન્ય જગ્યાએથી પેસેન્જર બેસાડી અહીંથી પસાર થાય છે, તેમને પણ દાદાગીરી કરી પેસેન્જરને ઉતારવા ધમકી આપતા હતા. જો કે આખા મામલામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો, ત્યારે હવે જોવું એ રહ્યું કે રિક્ષા ચાલકો પોતાની મનમાની ચલાવે છે કે પછી ભાડામાં કોઈ પણ જાણ વગર વધારો કરે છે. પોલીસ કે હોતે હોય ભી એ લોકો કૈસે કામ કરતે આપ ભી બતાઈએ ભૈયા એસા કોઈ કરતા હૈ ક્યા ઓર ઉલટા યે બોલતે હૈ કે 15 રૂપિયા કે જગહ 20 રૂપિયા કે માનતે હૈ ચલિયે લેકિન કોઈ સબૂત હૈ આપકે પાસ જબ પોલીસ મે ફરિયાદ ડાલતે હૈ હમ તો પોલીસ તો હમકો સબૂત હી માંગતી હૈ ના અભી ઇનકો ક્યા સબૂત દેંગે હમ તો ઇનકો ભી તો કુછ નોલેજ હોના ચાહિયે કિસી ચીઝ કા